આજે સુરતની મુલાકાતે છે, ત્યારે આ મુલાકાત દરમિયાન રૂપિયા 175.51 કરોડના ખર્ચે નવનિર્મિત આવાસનું લોકાર્પણ કર્યું છે અને ત્યારબાદ ડેમ સંપૂર્ણ ભરાઈ જાય તે સ્વપ્ન પૂર્ણ થયું તેવું તેમણે જણાવ્યું હતું. આ સ્વપ્ન પૂર્ણ થતા તમામ ગામોને પીવાનું પાણી મળવાનું સ્વપ્ન સાકાર થશે અને જળસંચયની કામગીરીને કારણે આ વર્ષે ફાયદો થયો છે. કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા છે, એમાં વિશેષ ગરીબ લોકો માટે આવાસ યોજનાઓ અને ઘરના ઘર એના લોકાર્પણ ખાતમુહૂર્ત ડ્રો એ પણ કરવામાં આવ્યું છે. સુરત કોર્પોરેશનને અભિનંદન આપું છું કે અત્યાર સુધીમાં લગભગ 1.25 લાખ મકાનો ગરીબ લોકોને આપીને સુરત એમનો જે સંકલ્પ છે કે ઝૂંપડપટ્ટી મુક્ત સુરત બને, રાજ્ય સરકાર પણ અલગ અલગ પોલિસી દ્વારા ધીરે ધીરે ઝૂંપડપટ્ટીમાંથી પાકા મકાન બનતા થાય અને સૌ પાકા મકાનમાં રહે એ દિશામાં સરકાર આગળ વધી રહી છે.